સમાજની ચર્ચા એ કનેક્ટ નથી થઈ રહી એ પણ હકીકત છે. આપણે બીજા બધા સમાજોની ચર્ચા કરી પણ આદિવાસી સમાજની કોણ વાત કરશે? 27 તો રિઝર્વ સીટ એટલે કે 27 એમએલએ તો વિધાનસભામાં બેસે જ છે, એ બંને પક્ષના હોય કે ત્રણ પક્ષ, બીટીપી પણ બે ધારાસભ્યો સાથે ધરાવે છે. તો ગુજરાતની રાજનીતિમાં 27 સીટો અને બીજી અન્ય બેઠકો પર આદિવાસી સમાજ પ્રભુત્વ ધરાવે છે. તો આમ મોટા મોટી જોવા જઈએ તો આદિવાસી સમાજ 40-45 સીટો પર બહુ મોટી ઇમ્પેક્ટ કરે છે. આ પરિસ્થિતિની વચ્ચે નેતાઓ આદિવાસી સમાજના અને બહુ જબરજસ્ત નેતાઓ છે. રમણ પાટકર પૂર્વ મંત્રી છે. રમણભાઈ આપનું સ્વાગત. આનંદભાઈ પટેલ સતત ધૂણી ધખાવી છે, આદિવાસી સમાજના નામે આંદોલન કરી રહ્યા છે, અવાજ ઉઠાવી રહ્યા છે, બંનેનું સ્વાગત. રમણભાઈ, સૌથી પહેલા સવાલ, આદિવાસી સમાજ શું માગે છે? કેમ એ કનેક્ટ કરી નથી શક્યા આપણે? આનંદભાઈ, આદિવાસી સમાજ વર્ષોથી પ્રકૃતિની સાથે જોડાયેલો સમાજ છે, જંગલ ડુંગર અને ગ્રામ્ય વિસ્તારનો સમાજ છે. અને આ સમાજના લોકો જ્યારે કંઈક પણ માંગણી કરતા હોય અથવા કોઈ માંગ મૂકતા હોય તો એનો અવાજ ગાંધીનગર સુધી પહોંચતો નથી. અને જ્યારે પણ હોય ત્યારે આદિવાસી સમાજનું વિસ્થાપન હોય, આદિવાસી સમાજની જમીનો કોઈ પણ પ્રોજેક્ટોના કારણે લઈ લેવામાં આવતી હોય છે, આદિવાસી સમાજનું જંગલ જે છે તે જંગલના લાકડાઓ બધા જ જાય છે જુદા જુદા કારણોસર. સાથે સાથે હવે આદિવાસી સમાજની નદીઓ પણ લૂંટાઈ રહી છે. પ્રકૃતિના ખોળે વસતો અને પોતાની સંસ્કૃતિ સાથે રહેતો સમાજ છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આદિવાસી સમાજની જે પણ માંગણીઓ છે, આદિવાસી સમાજનો જે પણ વિકાસ છે, આદિવાસી સમાજે જે રીતે આગળ આવવું જોઈએ, એ શિક્ષણનો મામલો હોય, આરોગ્યનો મામલો હોય, યુવાનોની રોજગારીનો મામલો હોય, મોબાઈલ નેટવર્કનો મામલો હોય, રસ્તા અને પાણીનો મામલો હોય, દર વખતે આદિવાસી સમાજે જજુમવું પડે છે. ઓકભાઈ, આ ગાંધીનગરમાં જે આંદોલન થયું, રમણભાઈ, એ પરિણામ છે. ગાંધીનગરમાં આંદોલન થયું આદિવાસી સમાજનું, એ નારાજ છે કે ભાઈ અમારો વિકાસ નથી થયો, અમને નોકરી નથી મળી રહી, અમારી જમીન છીનવી લેવામાં આવી રહી છે. આ બધી વાતો ક્યાંથી ઉભી થઈ રહી છે? આનંદ પટેલને વિપક્ષી નેતા બનાવવાની વાત હતી, મારું માનવું છે કે બોલકા લડાયક નેતા હોવા જોઈએ, એ ન બનાય તો પહેલા રાજકીય દ્રષ્ટિએ કોંગ્રેસ આદિવાસી સમાજને વિપક્ષી નેતા બનાવ્યા રાઠવાજીને, પણ આનંદ પટેલ જેવા નેતા હજુ પણ ઘણું બધું માગી રહ્યા છે. તમે કઈ રીતે એને જોઈ રહ્યા છો? અશ્વિન કોટવાલ નારાજ છે, અનિલ જોશેરા હવે આપણી વચ્ચે નથી રહ્યા, તો એક બહુ મોટી ગેપ રહી રહી છે. અશ્વિન કોટવાલજી નારાજ હોય, સ્વર્ગીય જોશિયારા સાહેબ નથી, અમારા વિપક્ષના નેતા સુખરામભાઈ છે, આદિવાસી સમાજના છે. અનંત પટેલ વિપક્ષના નેતા બને કે ન બને, પરંતુ અમે કોંગ્રેસની સાથે જ છે અને કોંગ્રેસના એક અદના સૈનિક બનીને અમારી પાર્ટીનું કામ કરીશું. જ્યારે માનનીય એક્સ મિનિસ્ટર માનનીય રમણભાઈ જે વાત કરી રહ્યા હતા, એ રમણભાઈ ભૂલી ગયા છે એમના વિસ્તારમાં ખેડ સત્યાગ્રહ જો કોઈ કર્યો હોય તો સ્વર્ગીય ઉત્તમભાઈએ કર્યો છે. ખેડે તેની જમીન અને રહી તેનું ઘર એમ કરીને જમીનદારી જો કોઈ ભગાવી તે સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજી છે, જેમણે 1996નો પૈસા એક્ટ આપણને જે આપ્યો તે માત્ર ને માત્ર કોંગ્રેસે આપ્યો છે. સાથે ને સાથે વાત જો આપણે કરીએ જે જંગલની જમીનની વાત, તો માનનીય ધારાસભ્યશ્રીને ખબર નહીં હોય કદાચ, પરંતુ ફોરેસ્ટ એક્ટનો કાયદો પણ યુપીએની સરકાર મનમોહન સિંહજી આપ્યો છે. એટલે કોંગ્રેસે ઉત્થાન માટેના જે કામો કર્યા છે તે કોંગ્રેસે કર્યા છે, માત્ર ને માત્ર લોકોની વાત જે કરવામાં આવી તે આદિવાસીના નામ પર નવા નવા આદિવાસીઓને નામ જો કોઈ આપવાનું કામ કર્યું હોય તો ભાજપની સરકારે, એમણે વનબંધુ કીધા. તમે ગાંધીનગરમાં આનંદભાઈ જે લઈ ગયા જંગલની વાત કરી, એ ભોળવાઈને લઈ ગયા એવું રમણભાઈ કહી રહ્યા છે કે ભાઈ એ ભોળવાઈને તમારી પાસે આવ્યા. રમણભાઈને માનનીય ધારાસભ્યશ્રીને કદાચ ખબર નહીં હોય કે તમે જે પ્રેસ કોન્ફરન્સ કરી એક રૂમમાં બેસાય એટલા અમારા આદિવાસી સમાજના સૈનિકો ડેમના વિરોધમાં નીકળેલા એક રૂમમાં નથી સમાતા. હું તો આજે પણ રમણભાઈને કહું છું, આવો સોનગઢમાં એક તારીખે પણ અમે આદિવાસી સમાજનું આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આંદોલન છે, આવો અમે કા ના પાડતા છે તમને? પરંતુ જ્યારે ચાર ચાર રેલીઓમાં તમારા મંત્રીઓ તમારા મત વિસ્તારમાં જઈને અમે કરીએ છીએ ત્યારે નથી આવતા,
ત્યારે અમારે ના છૂટકે ગાંધીનગર આવું પડ્યું અને અમને ગાંધીનગરમાં કેવી પ્રક્રિયા થઈ તે એમને પૂછો, જે ગાંધીનગર આવ્યા હતા એમને પૂછો, જે નહીં આવ્યા હતા એમને તમે લઈ સર્કિટ હાઉસમાં રૂમમાં બોલાવીને ચર્ચા કરી એ છોડો, જાહેર મંચ પર આવો, કોંગ્રેસના મંચ પર ન આવો તો અમને વાંધો નથી, બિન રાજકીય મંચ પર આવો પણ આદિવાસી સમાજને વાચા આપો. એક અમારા મંત્રી ડાંગમાં એમ કે ટોયલેટ જવાનું પાણી નથી, તો તમે 28 વર્ષ શું કર્યું? ટોયલેટ જવાનું પાણી બી ડાંગના લોકોને તમે નથી આપી શકતા. 2150 કુવા ખોદવાના નામે ત્યાં ખોદો છો, પરંતુ ત્યાં 150-200-500 ફૂટે પણ પાણી નથી, એટલે કુવામાં કોઈને પાણી મળવાનું નથી. માત્ર આદિવાસી સમાજના કોઈ પ્રોજેક્ટ અટકાવે એટલે રૂમમાં બેસીને પ્રેસ કોન્ફરન્સ કરી લેવું, તમે જાહેર મંચ પર ક્યારે આવવાના? લોકોને છેતરી રહ્યા છે એવું આ ઈશ્વરભાઈ કહી રહ્યા છે, પણ રમણભાઈ કહી રહ્યા છે. પણ મારી જે વાત એ છે કે જ્યારે આદિવાસી સમાજની વાત આવે બધા સાથે બેસો, બધા સાથે બેસવામાં શું પ્રોબ્લેમ છે? જનકભાઈ મારી તો માનનીય ધારાસભ્ય શ્રીને એક વિનંતી છે કે ઉમરગામ આખો આદિવાસી સમાજ ત્યાં વધારે ને વધારે ત્યાં રહે છે, ત્યારે ઉમરગામના અંદર કેટલી ઇન્ડસ્ટ્રીઓ આવી ગઈ છે ને ઉમરગામના લોકલ લોકોને, આદિવાસી લોકોને નોકરી મળતી નથી. બહારથી તમે બીજા રાજ્યોથી ત્યાંથી લાવીને તે અડીંગો જમાવીને બેઠા છે, એના માટે તમે શું કરવા માંગો છો એ પણ જણાવો. કારણ કે વાત તમે વિકાસના નામ પર વિનાશ કરવાની જે વાત કરે છે એ વાત છે. લોકો સ્વયંભુ પોતાની રીતે જ્યારે રેલીઓ અને આંદોલનમાં જોડાય છે અને એ જોડાવીને જો તમે અમે એમને એમના ભોળા, હું પણ આદિવાસી છું, ભોળાની વાત તમે કરો છો કે અમે એમને ભોળવી રહ્યા છે કે એમને ગેરમાર્ગે દોરી રહ્યા છે, અમને માર્ગ બતાવવા માટે અમે અવારનવાર આમંત્રણો આપ્યા છે, પરંતુ તમારે તો માત્ર પાર્ટીની મીટિંગોમાં આંગળી ઊંચી કરવા જવાનું હોય ને આંગળી ઊંચી કરીને તમારી હાજરી કરવાની હોય. અમે તો દાવા સાથે કહીએ છીએ હું આદિવાસી સમાજનો છું અને આદિવાસી સમાજ પહેલે મારી સાથે હશે. જ્યારે પાર્ટી અને પક્ષ મારા સમાજની સાથે ગદ્દારી કરશે અને છેતરવાનો પ્રયત્ન કરશે તો અમે પાર્ટી છોડી દેવા માટે પણ તૈયાર છું, પરંતુ આવું તમે એક મંચ પર બોલી બતાવો તો હું તમને માનું કે તમે ખરેખર આદિવાસી ધારાસભ્યો છો. આપણે આદિવાસી ધારાસભ્યો આપણને રિઝર્વ સીટ પર ટિકિટ આપે છે, ત્યારે આદિવાસી સમાજના કામ માટે શરમ કેવી હોવી જોઈએ? તમે માંગણી કરો, તમે કદી માંગણી નથી કરી, તમે કોઈ દિવસ કીધું છે ગૃહમાં કે ભાઈ અમને આ નથી જોઈતું, અમને આ ડેમ નથી જોઈતો, અમારું જે બધું ડુબાણમાં લોકો જાય છે નથી જોઈતું, એવું તો તમે કોઈ દિવસ ગૃહમાં બોલ્યા નથી. અને અમને સહકાર આપવાનો, આદિવાસી સમાજને સહકાર આપવાનો તેમાં આગળ વધ્યા નથી. કેટલી આદિવાસી વિસ્તારની શાળાઓમાં શિક્ષક નથી, કેટલા આદિવાસી વિસ્તારના આરોગ્યની હોસ્પિટલમાં ડોક્ટરો નથી, દવા નથી. તમે એ જોવો અને એ કામ કરો, આદિવાસી સમાજ હર હંમેશા તમને ભૂલશે નહીં. તમે જમીન આપી છે, અમારા પર ઉપકાર નથી કર્યો, એ કાયદો બનાવ્યો છે યુપીએ ની સરકારે અને એના અનુસંધાનમાં રહીને તમે એમાં જમીનો આપી છે. અને કેટલી જમીનો આપી છે તપાસ કરો, ડાંગ વિસ્તારમાં, વાંસદા વિસ્તારમાં કેટલી જમીનો આપી છે? ઓકે, 2 એકર ને 4 એકર જમીનો ખેડતા હોય છે ત્યારે એને 2 ગુંઠા ને 3 ગુંઠા જમીનો આપી છે, એમાં એ ગાય બાંધશે, ઘર બનાવશે, શું કરશે? ગુજરાતમાં એક જ આદિવાસી હું જાણું છું ત્યાં સુધી મુખ્યમંત્રી બન્યા છે, તુષારભાઈ ના પિતા અમરસિંહભાઈ. તો શું આદિવાસી સમાજના મુખ્યમંત્રી બનવાથી પહેલા તો હોવો જોઈએ કે ના હોવો જોઈએ આદિવાસી સમાજના મુખ્યમંત્રી, રમણભાઈ તમારા મતે? અને જો એ મુખ્યમંત્રી બને, બધા સમાજ માંગ કરે છે કે આદિવાસી સમાજમાંથી માંગ આવે છે કે નથી આવતી મને એ બહુ ખ્યાલ નથી, રમણભાઈ તો શું બનવો જોઈએ કે ના બનવો જોઈએ? હોવી જોઈએ છે, ઘણા બધા છે, શું નથી આનંદભાઈ? તો આ એક માંગ કેમ નથી થઈ રહી કે ભાઈ આદિવાસી સમાજનો એક મોટો ચહેરો કેમ ના હોવો જોઈએ? આદિવાસી સમાજ ગુજરાતમાં 15% છે અને આદિવાસી સમાજનો મુખ્યમંત્રી હોવો જ જોઈએ, પરંતુ આદિવાસી સમાજનો મુખ્યમંત્રી બનાવવા માટે પણ પાર્ટીની ઈચ્છાશક્તિ હોવી જોઈએ. એ કોંગ્રેસ જ એવી ઈચ્છાશક્તિ દર્શાવી શકે છે અને કોંગ્રેસ જ બનાવી શકે છે. હવે પછી 50 વર્ષ સુધી પણ કોઈ કોંગ્રેસની સરકાર સિવાય કોઈ આદિવાસીને મુખ્યમંત્રી બનાવવાના નથી, અને એમાં પણ તો ભાજપ સરકાર હોય તો કોઈ જિંદગીમાં આદિવાસી મુખ્યમંત્રી બનવાનું નથી.
અને એવું હોય તો જાહેર કરો, આદિવાસી મુખ્યમંત્રી અમારા નરેશભાઈ ને જાહેર કરો, જીતુભાઈ ને જાહેર કરો, અમારા વિજયભાઈ ને જાહેર કરો, રમણભાઈ સાહેબ ને જાહેર કરો, ખૂબ અનુભવ છે એમની પાસે. પણ આદિવાસી સમાજ ને કઈક રીતે કેવી રીતે ભોળવીને એમની પાસે વોટ લેવાના. હવે જયારે અત્યારે ઇલેક્શન આવવાની તૈયારી છે ત્યારે 4 જેટલાને સારું મિનિસ્ટર નું પદ આપ્યું છે, બાકી એ પહેલા તો ખાલી ગણપતભાઈ ને પાસે જ પદ હતું. અમે કે ગણપતભાઈ ને મુખ્યમંત્રી બનાવો. આદિવાસી સમાજના તમારી પાસે ચહેરા છે, અત્યાર સુધીની હાલત શું છે તમે જો કાનજીભાઈ સાહેબ ને આટલી આ દક્ષિણ ગુજરાતમાં ભાજપ નો પ્રચાર પ્રસાર કરવા માટે કાનજીભાઈ નો ખૂબ જ ભાજપે ઉપયોગ કર્યો, પરંતુ આજે કાનજીભાઈ ક્યાં છે? આ સરકાર માત્ર આદિવાસી નેતાઓને યુઝ એન્ડ થ્રો કરે છે, એને કોઈ કાળજી લેવાના નથી. તમે જોવો ત્યારે કેટલાને ટિકિટ મળે છે ને, કોણ આદિવાસી ચહેરો મુખ્યમંત્રી બને છે પૂછો, તમે સરકારને પૂછો રમણભાઈ કે બનાવવાના છે કે નથી બનાવવાના. અમે તો માંગણી કરી જ હતી આગળ પણ, અમે સ્વર્ગીય જોશિયારા સાહેબ સાથે અમે ભેગા થઈને અહીંયા ગાંધીનગરમાં અમે મિટિંગો કરી હતી કે આદિવાસી મુખ્યમંત્રી બનવો જોઈએ.